વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી આવશે। વડાપ્રધાન તરીકે આ તેમની 23મી વખત મુલાકાત છે, જ્યારે બીજા કાર્યકાળમાં ત્રીજી વખત આવી રહ્યા છે। છેલ્લી વખતે 16 ફેબ્રુઆરીએ કાશી આવ્યા હતા। પીએમ મોદી પહેલી વખત દેવ દિવાળી પર આવી રહ્યા છે, સાથે જ તેઓ પહેલી વખત ગંગા માર્ગથી કાશી વિશ્વનાથ મંદિર જશે। વિશ્વનાથ કોરિડોરના વિકાસ કાર્યોની સમીક્ષા કરીને બાબા વિશ્વનાથ ધામ પહોંચશે અને ત્યાં પૂજા અર્ચના કરશે। मराठा अनामत प्रश्न छेल्ला केटलाक वर्षथी प्रलंबित छे, जो कि हजू अनामत पर नक्कर निर्णय लेवायो नथी। कोईपण सरकारे तेना पर नक्कर निर्णय लीधो नथी, आथी लाखों विद्यार्थीओनुं नुकसान थयुं छे। ते पार्श्वभूमि में 8 डिसेम्बरना रोज विधान भवन पर पोतपोताना वाहनमांथी मोर्चो काढ़वानो निर्णय मराठा क्रांति मोर्चानी राज्य स्तरीय बैठक में लेवामां आव्यो छे। मराठा क्रांति मोर्चाना समन्वयक राजेन्द्र कोंढरे आ माहिती आपी हती। गत लोकसभानी चूंटणीमां संपूर्ण ताकात साथे उत्तर मुंबईनी बैठक परथी चूंटणी लड़ीने भाजपना गोपाल शेट्टी सामे अत्यंत खराब रीते हारी गयेली अभिनेत्री उर्मिला मांतोडकर हवे सोमवारे शिवसेनामां जोड़ाशे तेवी माहिती आधारभूत सूत्रोए आपी हती। शिवसेना हवे उर्मिलाने सक्रिय राजकारणमां उतारवा माटे सुसज्ज छे। महाराष्ट्रना मुख्यमंत्री अने शिवसेना पक्ष प्रमुख उद्धव ठाकरेनी हाजरीमां सोमवारे उर्मिला शिवसेनामां प्रवेश करशे। છત્તીસગઢના સુકમામાં શનિવારે રાત્રે આઈઈડી બ્લાસ્ટમાં કોબરા બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડર નીતિન ભાલેરાવ શહીદ થયા હતા। સેકન્ડ ઇન કમાન્ડ દિનેશસિંહ સહિત 9 જવાન ઘાયલ થયા હતા, જેમાંથી 7ને સારવાર માટે રાયપુરના રામકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 4 જવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી હરિયાણા સરહદે એટલે કે સિંધુ અને ટીકરી સરહદે ખેડૂતોનું આંદોલન ચોથા દિવસ પણ યથાવત રહ્યું। હાઈવે પર ઠંડી રાત્રિ વિતાવ્યા બાદ આંદોલનકારી ખેડૂતોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વાતચીતનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો। દિલ્હીના બુરાડી મેદાને જઈને ધરણા કરવાનો પ્રસ્તાવ પણ ફરી ફગાવી દીધો હતો। ખેડૂતોના નેતાઓએ કહ્યું કે બુરાડી મેદાન ઓપન જેલ જેવું છે, ધરણા સ્થળ નથી, અમે ત્યાં નહીં જઈએ। ઇટાલીના સર્દિનિયા ટાપુ પર આવેલા ભારે વાવાઝોડાને પગલે છેલ્લા 2 દિવસથી ભયંકર પૂર આવ્યું છે, મોટા પાયે ભૂસ્ખલન પણ થયું છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે। હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે, અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને અન્યત્ર ખસેડાયા છે। કોરોનામાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, ત્યાં સતત 25મા દિવસે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં 1,43,000 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન 1,216 લોકોના મોત થયા છે। 3 નવેમ્બર પછી અમેરિકામાં દરરોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। 20 નવેમ્બરે તો વિક્રમ સર્જક 2,04,000 કેસ નોંધાયા હતા। સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને વિશ્વભરમાં હજારો લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે જાપાનમાં સ્થિતિ જોતા લાગે છે આત્મહત્યા વધુ ગંભીર બાબત છે। કોરોના વાયરસ કેમ કે જાપાનમાં આખા વર્ષમાં કોરોનાથી લોકો મૃત્યુ પામ્યા નથી, તેનાથી વધુ સંખ્યામાં છેલ્લા 1 મહિનામાં આત્મહત્યાથી લોકોના મોત થયા છે, તેમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે। અમદાવાદમાં જૂન મહિના પછી પહેલીવાર નવેમ્બર મહિનામાં કોરોનાના 6,693 કેસ નોંધાયા છે, તેમાં પણ 11 નવેમ્બરથી સતત કેસમાં વધારો નોંધાયો છે અને 20 દિવસમાં જ 5,080 કેસ નોંધાયા છે। મે મહિનામાં 9,154 અને જૂન મહિનામાં 8,617 કેસ નોંધાયા હતા। એરપોર્ટ પર ગત વર્ષની તુલનાએ ઓક્ટોબરમાં કુલ પેસેન્જરોની સંખ્યા 62% જેટલો તેમજ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 85% ઘટાડો નોંધાયો હતો। ઓક્ટોબરમાં અમદાવાદથી 226 ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 15,856 પેસેન્જરો મુસાફરી કરી હતી। ગત વર્ષે ઓક્ટોબરમાં 7,57,703 પેસેન્જરોએ મુસાફરી કરી હતી, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં 342,597 ડોમેસ્ટિક પેસેન્જરો મુસાફરી કરતા 54.8% ઘટાડો નોંધાયો હતો। દિવાળીના તહેવાર બાદ વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે બંધ રહેલા નગરના પ્રવાસધામ તેવા અક્ષરધામને 1 ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે મંદિર સાંજે 4 થી 7.5 કલાક સુધી જ ખુલ્લું રાખવામાં આવશે। કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને 8 માસ જેટલા લાંબા વિરામ બાદ ખોલવામાં આવ્યું હતું। 1990ના દાયકાની સુપરહિટ ફિલ્મ આશિકીના હીરો રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવતા નાણામટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। રાહુલોએ કારગિલ ફિલ્મનું શૂટિંગ કરતા હાલતા હાલમાં તેઓ જોખમ મુક્ત હોવાનું કહેવાય છે। 22 વર્ષની ઉંમરે રાહુલે સુપરહિટ આશિકી ફિલ્મ ઉપરાંત જુનૂન અને ફિર તેરી કહાની યાદ આઈમાં અભિનય કર્યો હતો। હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। ઓસ્કરમાં ફોરેન લેંગ્વેજમાં મલયાલમ ફિલ્મ જલીકટ્ટુ બાદ હવે લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સયાની ગુપ્તા, હુસેન દલાલ તથા ઋષભ કપૂરની ફિલ્મ શેમલેસને પસંદ કરવામાં આવી છે। કીત ગોમ્સે લખેલી આ શોર્ટ ફિલ્મ ઓસ્કરમાં મોકલવામાં આવશે।
ऑस्ट्रेलियाए त्रण वनडे सीरीज की बीजी मैच में सीडनी खाते भारत ने 51 रन हरावी श्रेणी में 2-0 थी अजय लीड मेळवी लीधी छे। 390 रन पीछो करता टीम इंडिया 50 ओवर में 9 विकेटे 338 रन ज करी शकी हती। भारत ने आ वनडे में सतत 5मी हार छे। सीरीज की पहली मैच में कंगारूए भारत ने 66 रन हरावी हतु। ते पहला फेब्रुआरी में न्यूजीलैंड ने भारत 3-0 व्हाइट वॉश कर्यो हतो।